ગુડ મોર્નિંગ કેવું છે વિદ્યાર્થી મિત્રો રવિવારની નવી સવાર બરાબર તો નવી સવાર નવું કરંટ અફેર્સ અને નવી સરકાર બરાબર નવી સરકાર તમને આઈડિયા હશે કે કેવી પ્રચંડ બહુમતી સાથે બની ગઈ છે તો આ નવી સરકારને નવી શુભેચ્છા આપતા આજના નવા વિડીયોની શરૂઆત કરીએ તો આ અઠવાડિયામાં પણ ઘણા બધા કરંટ અફેર્સ થયા એમાં પણ તમારી એક્ઝામ માટે જે મહત્વના કરંટ અફેર્સ છે તે લઈને આપણે આગળ વધીએ સફળતાપૂર્વક પ્રક્ષેપણ બરાબર હવે તમને એમ થશે સર ઈસરો છે રોકેટ તમને દેખાઈ રહ્યું છે પીએસએલ સર એમાં નવ શું છે નવું છે કારણ કે આ વખતે જે આપણે નવ સેટેલાઇટ છોડ્યા છે એમાં બી ઘણા બધા નવા રેકોર્ડ બન્યા છે ઘણી બધી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ છે તેના પણ સેટેલાઇટ આપણે છોડ્યા છે ટોટલ નવ છે એમાંથી એક તો આપણો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે પછી આનંદ છે પછી ભાઈ થાય બોલ્ટ છે અમેરિકાના એસ્ટ્રોસેટના ચાર છે તો ટોટલ નવ સેટેલાઇટ છે તો એનું જોઈએ અને આપણું પીએસએલવી જે છે તે તો ભાઈ ઉડીને નીકળી પણ ગયું છે પ્રક્ષેપિત પણ કરી દીધા છે તો પીએસએલવી રોકેટના પ્રક્ષેપણ સાથે શરૂ કરીએ આજનો ટોપિક તો રોકેટ પ્રક્ષેપણ થઈ ગયું છે બરાબર છે ચલો તાજેતરમાં વાત કરું તો છવ્વીસ નવેમ્બરના રોજ ઇસરો દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ વેહિકલ પીએસએલવી સી ફિફ્ટી ફોર દ્વારા પૃથ્વી નિરીક્ષક ઉપગ્રહ હવે આપણા ઈસરો જે છે એને નવી વસ્તુ શરૂ કરેલી છે કે કોઈ પણ સેટેલાઇટ જે તેઓ છોડે છે એ સેટેલાઇટનું જેવું કાર્ય હશે નામ પણ તે સેટેલાઇટને તેવું જ મળશે પહેલા જેવું નહીં આઈડિયા આવે છે એટલે હવે આ ઉપગ્રહનું કામ શું છે પૃથ્વીનું નિરીક્ષણ કરવાનું તો જો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ આઈડિયા આવે છે નામ પરથી જ આવશે છઠ્ઠા નંબરનો સેટેલાઇટ છે કારણ કે દેશ એટલો વિશાળ છે એક સેટેલાઇટથી કંઈ પણ થશે નહીં અને અન્ય આઠ નેનો ઉપગ્રહોને એટલે કે નાના ઉપગ્રહોને બે ભિન્ન કરવામાં આવ્યા હતા હવે શું છે ઓર્બિટ તો અહીંયા તમને દેખાતું હશે સપોઝ તમે સમજી લો કે આ પૃથ્વી છે બરાબર છે હવે પૃથ્વી પર જો હું તમને વાત કરું તો ક્યારેક તમે શબ્દ સાંભળ્યો એલ ઓ લો અર્થ ઓર્બિટ તો આ થશે આવી રીતના કે પૃથ્વીથી હું તમને જો વાત કરું તો તમે એમ ગણી લો કે ભાઈ આપણે ચારસો પાંચસો કિલોમીટર થી લઈને તમે આઠસો નવસો હજાર કિલોમીટર તમે ગણી લો તો એલિઓ થશે પછી એની આગળ બીજી કક્ષા આવશે એમ આ કક્ષા જે છે એને કહેવાશે મીડિયમ અર્થ ઓર્બિટ લો અર્થ ઓર્બિટમાં આપણે કેવા સેટેલાઇટ છોડીશું જાસૂસી સેટેલાઇટ છે આ છે તે છે એવા બધા મીડિયમ અર્થ ઓર્બિટમાં આપણે એના કરતાં પણ એક સ્ટેપ એડવાન્સ સેટેલાઇટ કે જેનાથી આપણે પૃથ્વી પર હું તમને એમ વાત કરું કે અમુક નિરીક્ષણવાળા સેટેલાઇટ પણ આપણે અહીંથી છોડી શકીએ છીએ અથવા એરપોર્ટ માટે તમને ખબર હોય તો આપણે ગગન સિસ્ટમ બનાવેલી છે તો એ બધા સેટેલાઇટ થોડાક એમઇ ઉપરથી જશે અને સૌથી દૂરનું આવશે કે જે પાંત્રીસ હજાર સાતસો છ્યાસી કિલોમીટર દૂર છે જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ છે પણ આ બધી સેટેલાઇટ તમે જોઈ કે પૃથ્વી સપોઝ હું પૃથ્વી છું તો આવી રીતના ફરી રહી છે આઈડિયા આવે છે મારી ફરતે આમ પણ જ્યારે હું વાત કરું છું તો એ સેટેલાઇટ આવી રીતના છોડવામાં આવે છે સન સિન્ક્રોનસ ઓર્બિટ એટલે આ ઓર્બિટ કેવું થશે કે પૃથ્વીને આવી રીતનાની પણ મને ઉપરથી નીચે તરફ આવી રીતના સેટેલાઇટ ફરશે કારણ શું કે ભાઈ પૃથ્વી જે છે હું એને આવી રીતના જ્યારે હું કરું છું તો તમે હું સમજું છું કે ભાઈ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે આ સેટેલાઇટથી આપણે પૃથ્વીનું નિરીક્ષણ કરવાનું છે હવે તમે જુઓ હવે ભારત અહીંયા છે આ મારું નાક છે નથી હવે સેટેલાઇટ આવી રીતના જાય છે અથવા આમ જાય છે તો એ ભારતથી એકવાર ક્રોસ કરી ગયો તો પછી તમે ગણો કે ભાઈ પાકિસ્તાન આવે અફઘાનિસ્તાન આવે બીજા બધા દેશો આવે એ જ્યાં સુધી ફરીથી ભારતથી ફરી ના આવે ત્યાં સુધી સેટેલાઇટ કોઈ કામ નો નહીં અને તમે બીજા કોઈ દેશ ઉપર એક આપણે એમ કહેવાય નજર રાખી પણ ના શકો ગેરકાયદેસર થાય અને ભારત ઉપર ફરીથી પરત આવતા એક સમય લાગી જશે તો અહીંયા હશે તો શું થશે એકદમ સ્પીડમાં આવશે કારણ કે ઊંચાઈ પણ નથી અને ફટાફટને અહીંયા તમે જુઓ હું જો આવી રીતના સેટેલાઇટ છોડું છું તો પૂરું ભારત મારું કવર નહીં થાય ભારતમાં હું વચ્ચેથી ક્રોસ કરીને સેટેલાઇટ જતો રહીશ જ્યારે મારે પૂરા ભારતનું જો મારે નિરીક્ષણ કરવું છે તો આઈડિયા આવે છે કાશ્મીરથી આપણે શરૂ કરીએ તે નીચે 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 કરતું આખો સેટેલાઇટ કવર થઈને ફરીથી પાછો આવે તો આખા દેશનું નિરીક્ષણ કરી શકું એક્ઝેક્ટ મને આઈડિયા આવે કે આ ઉપગ્રહ હું તમને કહીશ એટલે આઈડિયા આવી જશે માટે પૃથ્વી નિરીક્ષણના ઉપગ્રહો જેટલા પણ હશે એ સન સેન્ક્રોન ઓર્બિટ આઈડિયા આવે છે દક્ષિણ બાકી એલિઓ કે જીએસઓ બધું સેટેલાઇટ આપણા ભારતનો જ છે અગિયારસો સત્તર કિલો સૌથી હેવી ઉપગ્રહ જે પીએસએલવી એ છોડ્યું અને આ પીએસએલવી પાછું કયું હતું એ બી તમે ખાસ યાદ રાખજો પીએસએલવી સી ફિફ્ટી ફોર હતું ઓવરઓલ જોવા જાવ તો આ પીએસએલવી ની છપ્પનમી ઉડાન હતી બે વખત જ નિષ્ફળ ગઈ છે બાકી સો એ સો ટકા સક્સેસ રેશિયો છે તો આ વર્ષે પીએસએલવી સી ફિફ્ટી ફોર આ જે છે આઈએનએસ ટુ બી આ સેટેલાઇટ જે છે અહીંયા દેશ ભલે ભારત લખ્યો પણ અહીંયા આવશે ભારત અને ભૂટાનના સંયુક્ત ઉપક્રમે આપણે આ સેટેલાઇટ છોડ્યો છે ભારત અને ભૂટાનના વૈજ્ઞાનિકોએ મળીને બનાવેલો છે આનંદ આનંદ જે છે એ ભારતની પિક્સેલ કંપની જે છે દેશ ઇન્ડિયા ફર્સ્ટ પ્રાઇવેટ સેટેલાઇટ હવે પૂછું તો તમને ખબર હોવી જોઈએ એ છે આનંદ કેમ કારણ કે સંપૂર્ણ પ્રકારે પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવ્યો હોય તેઓ આ પ્રથમ સેટેલાઇટ બન્યો છે તો હું તમને એમ કહું કઉન પ્રથમ પ્રાઇવેટ રોકેટ કહ્યું જોઈએ વિક્રમ સ્પેસ અને હું તમને એમ પૂછું દેશની સૌ પ્રથમ સ્પેસ ક્ષેત્રની પ્રાઇવેટ કંપની કઈ તો તમે મને કઈ કહેશો બોલો તો જેણે વિક્રમ એસ છોડ્યું તે જ કંપની જે છે એ આપણા દેશની સૌપ્રથમ કઈ કંપની બની ગઈ દેશની સૌપ્રથમ પ્રાઇવેટ સ્પેસ કંપની બની ગઈ હવે વિક્રમ એસ હમણાં જ છોડવામાં આવ્યું છે એટલે હું તમારી પાસેથી કમેન્ટમાં અપેક્ષા રાખીશ કે તમે મને આનો જવાબ આપશો કારણ કે બે વસ્તુ તો મેં તમને કહી દીધું છે ઇન્ડિયાઝ ફર્સ્ટ રોકેટ પ્રાઇવેટ રોકેટ સોરી તો વિક્રમ એસ અને ઇન્ડિયાનો ફર્સ્ટ પ્રાઇવેટ સેટેલાઇટ તો આનંદ અને હિન્ટ આપી જ દીધી છે કે ઇન્ડિયાની ફર્સ્ટ પ્રાઇવેટ સ્પેસ કંપની કઈ તો જેણે વિક્રમેશ બનાવ્યો છે એ જ છે કમેન્ટમાં મારે જવાબ જોઈશે તો ભૂલાય નહીં ત્યારબાદ આવશે થાઈ બોલ્ટ થાઈ બોલ્ટની વાત કરું તો એ ધ્રુવ સ્પેસ દ્વારા બનાવવામાં આવી છે હજી પણ ભારતની એક કંપની છે પ્રાઇવેટ એ તમને ખબર હોય તો અગ્નિકુલ આ અગ્નિકુલ જે છે તેઓ દેશનું સૌ પ્રથમ પ્રાઇવેટ લોન્ચિંગ વ્હીકલ બનાવવા જઈ રહ્યા છે આ બની જશે તો આ રેકોર્ડ તમારે યાદ રાખવાનું છે અને તેઓ જે લોન્ચિંગ વ્હીકલ બનાવવાના છે એનું નામ રહેવાનું છે અગ્નિ બાણ ભૂલાય નહીં બરાબર છે ચલો અને એસ્ટ્રોકાસ્ટ કરીને જે સેટેલાઇટ હતા ચાર એ અમેરિકા દ્વારા છોડવામાં આવેલ છે જે ટોટલ સત્તર પોઈન્ટ બાણું કિલોના હતા ભૂલાય નહીં ચલો એટલે દરિયો મતલબ દરિયા રિલેટેડ આપણે આ ઉપગ્રહ પાસેથી કામ લઈશું આ ઉપગ્રહનું બીજું નામ છે ઓશન સેટ થ્રી અને મુખ્ય ઉપદેશ છે ઓશન પરથી તમને આઈડિયા આવી ગયો મહાસાગરોનું અધ્યયન કરવાનો છે આની પહેલા આપણે ઓગણીસો નવ્વાણું ત્યારબાદ બે હજાર નવ એમ ક્રમશઃ ઓશન સેટ વન અને ત્યારબાદ ટુ અને હવે ત્રીજો ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો છે આ ઉપગ્રહ દરિયાઈ સપાટીથી લગભગ સાતસો કિલોમીટર કારણ કે સન સિન્ક્રોનસ પોલાર ઓર્બિટ મેં કીધું હતું પોલાર ધ્રુવીય એટલે પાંચસો થી એક કિલોમીટર જ છે ઓકે ઊંચાઈ પર ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે તેનું વજન અગિયારસો કિલોગ્રામ છે હવે આ ઉપગ્રહમાં જો હું તમને વાત કરું તો ચાર પ્રકારની સિસ્ટમ સેટ કરવામાં આવેલી છે એક છે ઓશન કલર મોનિટર આનાથી શું થશે તો ભાઈ દરિયો જે છે એનાનું આપણે ટેમ્પરેચર માપી શકશું કારણ કે દરિયામાં તમને ખબર હશે કે દરિયાનું પણ પોતાનું એક ટેમ્પરેચર હોય છે તો ઓશન કલર મોનિટરથી મને શું ખબર પડશે કે સપોઝ જ્યાં દરિયાનું ટેમ્પરેચર વધી રહ્યું છે તો ત્યાં મને આઈડિયા આવશે કે ભાઈ અચ્છા અહીંયા ચલો રેડ કલર છે વધારે પડતું ઠંડુ વાતાવરણ હશે તો બ્લ્યુ હશે અને ત્રીજી વસ્તુ કેમ કલર મોનિટર કોઈ પણ જગ્યાએ કોઈ જહાજ છે એમાંથી ભલો ચલો કંઈક લીક થઈ રહ્યું છે ક્રૂડ હોય કે કોઈ પણ કેમિકલ તો આપણા દરિયામાં હવે આપને ઝડપથી આઈડિયા આવી જશે તો ફાઇનલી ઓશન કલર મોનિટર સિસ્ટમ આવી ગઈ છે ત્યારબાદ એડવાન્સ રિસર્ચ એન્ડ ગ્લોબલ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે આર્ગોસ આ આર્ગોસ સિસ્ટમ જે છે એનાથી શું થશે કે આપણને રિસર્ચ અને ગ્લોબલ ઓબ્ઝર્વેશન કરવા માટે એક મહત્વપૂર્ણ બાબત એટલે કે આર્ગોસથી આપણે એ ફાયદો થશે કે દરિયાની જો હું વાત કરી રહ્યો છું તો તમને ખબર હશે કે ભાઈ નોર્મલી દરિયામાં હું વાત કરું તો ભાઈ ભારત અને શ્રીલંકાની વચ્ચે તમને ખબર છે પાલકની સમુદ્રધ્વની આવેલી છે અને ત્યાં જો હું તમને વાત કરું અથવા જામનગરની ચલો ને ગુજરાતની વાત કરીએ તો પરવાળાના ટાપુ તમે એવું સાંભળ્યો છે અને આ પરવાળા જે છે એ પણ આપણી દરિયાની જે મરીન ઇકોસિસ્ટમ જે છે એમાં એક મહત્વનો રોલ અદા કરે છે તો આ સેટેલાઇટ જે છે આનાથી હું શું કરીશ કે આપણે ઓલરેડી ઓશન સેટ વન અને ટુ તો આપણે કરેલો જ છે છોડેલો છે ત્યારનો ડેટા હશે તો અત્યારનો ડેટા લઈને હું જોઈશ કે ભાઈ આપણા પરવાળાના ટાપુઓ જે છે એ ઘટી રહ્યા છે કે વધી રહ્યા છે સપોઝ દરિયાઈ કોઈ ઇકોજીવ સૃષ્ટિ જે છે અહીંયા જનરલી મને આ માછલીઓ જોવા મળે છે તો એ હવે જોવા મળે છે કે નહીં દરિયો ભાઈ છે તો એ દરિયામાં ભાઈ ધોવાણ જમીનનું વધારે કરી રહ્યો છે અથવા તો દરિયાનું ટેમ્પરેચર શું છે ઊંચાઈ વધી રહી છે કે નહીં આનાથી એક્ઝેક્ટ આપણને આઈડિયા આવશે શું કે આપણા ભારતમાં કેટલી ઝડપથી ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે કારણ કે બે દિવસ પહેલાના જ ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું હશે એક એવો અંદાજ આપવામાં આવ્યો છે વૈશ્વિક સંસ્થાઓ દ્વારા કે સો વર્ષ પછી ભારત કદાચ રહેવાલાયક દેશ રહેશે જ નહીં શું કામ

આપણે કાર્બન ન્યુટ્રાલિટી મેળવી લઈશું એટલે કે સંપૂર્ણ પ્રકારે માનવ નિર્મિત કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન આપણે બંધ કરી દઈશું કારણ કે સમય આવી ગયો છે આગળ વાત કરું તો સી સરફેસ ટેમ્પરેચર મોનિટર એસએસટીએમ સ્પેશિયલી સરફેસ આપણે જે દરિયાઈ જે સપાટી હશે ત્યાં કેટલું ટેમ્પરેચર છે એને મોનિટર કરવા માટે પણ અલગથી આવી ગયું છે કૂ બેન્ડ સ્કેટર સ્કેટરોમીટર જેવા ઉન્નત વૈજ્ઞાનિક ઉપકરણ ધરાવે છે કુ બેન્ડ સ્કેટેરોમીટર આનાથી શું થશે કે ભાઈ આ કુ બેન્ડથી આપણે દરિયાની અંદર જો કોઈ વોલકેનો છે અથવા દરિયાની અંદરની પણ જો કોઈ ટેકટોનિક પ્લેટનું હલનચલન થઈ રહ્યું છે તો એનો પણ આપણને આઈડિયા આવી જશે જેનાથી શું થશે કે ભાઈ સુનામી જેવું જો કંઈ સર્જન થવાનું છે એડવાન્સમાં આઈડિયા આવી જશે અને લોકોના જીવ બચાવી શકીશું તો આ જે ઇ ઝીરો સિક્સ અથવા તો ઓશન સેટ થ્રી સેટેલાઇટ જે છે એ ઘણો એડવાન્સ છે અને દેશ લેવલ પર ઘણો ઉપયોગમાં આવી શકે એમ છે તેનો હેતુ જોવો હવે આપણે જે ચર્ચા કરી છે તે જ સમુદ્રના રંગ ડેટા સમુદ્રની સપાટીનું તાપમાન અને પવન ફેક્ટર ડેટાને અવલોકન કરવાનો છે જેનો ઉપયોગ સમુદ્રશાસ્ત્ર આબોહવા હવામાન શાસ્ત્રીય કાર્યક્રમ માટે થશે આગળ વાત કરીએ આપણે ઇસરો વિશે તો હોમી ભાભા દ્વારા એટલે કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના કરવામાં આવી હતી જેના ચેરમેન તરીકે ડોક્ટર સારાભાઈની નિમણૂક કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર ઇન્કો સ્પારનું નામ બદલીને વર્તમાન નામ એટલે કે ઈસરો કરી દેવામાં આવ્યું હતું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભૂલાય નહીં અને વર્ષ ઓગણીસો બોતેરમાં તેને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે અવકાશ વિભાગ અંતર્ગત કાર્યરત કરવામાં આવ્યું હતું વડુ મથક છે બેંગલુરુ કર્ણાટક અને વર્તમાન અધ્યક્ષ કોણ છે એસ સોમનાથ ભૂલાય નહીં ઓકે ચાલો ત્યારબાદ પંચાયતી રાજ નજીકના સમયમાં તમારે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ છે તો પંચાયતી રાજના આપણા સંજય સર જે છે તેમનો ઓનલાઈન અને રેકોર્ડેડ વિડીયો સિરીઝ આવી ગઈ છે તો તમારે જો પરચેસ કરવો હોય તો એક્સ્ટ્રા માહિતી તમે અહીંથી જોઈ શકો છો અને પ્રાઇસ લિસ્ટ પણ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો બરાબર છે ચાલો આગળ જોઈએ ભારતીય નૌસેના નો એકાવન મો સ્થાપના દિવસ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કેમ કારણ કે ચાર ડિસેમ્બરને આપણે ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવીએ છીએ એરફોર્સ ડે અથવા વાયુસેના દિવસ મારે કેવો હોય તો કયો આવશે ઓક્ટોબર અને ઇન્ડિયન આર્મી વાત કરું ભારતીય થલ સેના દિવસ આવશે જાન્યુઆરી ઓક્ટોબરે જે આપણો વાયુસેના દિવસ ગયો તે પણ ઘણો ઐતિહાસિક ગયો નેવું ભારતીય સેના દિવસ હતો અને નેવું વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વાયુસેના દિવસ જે છે એ દિલ્હીની બહાર ઉજવવામાં આવ્યો ચંદીગઢ આપણી સેના એટલે કે વાયુસેનાને નવો યુનિફોર્મ પણ મળ્યો અને વાયુસેના દિવસ નિમિત્તે શું થયું દેશના સૌપ્રથમ સૌથી ઘાતક સ્વદેશી હેલિકોપ્ટર આપણને મળ્યા હતા જેનું નામ શું હતું પ્રચંડ ઓકે તો એવી જ રીતના નવસેના દિવસ પણ આપણો આવી ગયો છે તેમાં શું શું નવું થયું તે જોઈ લઈએ ચાર ડિસેમ્બરને વર્ષ ઓગણીસો એકોતેરથી આપણે સેલિબ્રેટ કરીએ છીએ

પચાસ ટકા યુદ્ધ તો આ ચાર ડિસેમ્બરે જ આવી ગયું હતું શું છે ઘટના જોઈ લઈએ તો ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના જીતના રૂપમાં આવે છે ડિસેમ્બર એકોતેર ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય નૌકાદળે ઓપરેશન ટ્રાયડેન્ટ એટલે ભગવાન મહાદેવનું ત્રિશુલ ત્રિશૂળને જ ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયડેન્ટ એ ઓપરેશન ટ્રાયડેન્ટ ચલાવીને પાકિસ્તાનના કરાચીમાં નેવલ તોડી પાડ્યું હતું અને આ હેડક્વાર્ટરમાં પ્રથમ વારનો ઉપયોગ કરાયો હતો આઈડિયા આવે છે કરાચી બંદર નેસ્તો નાબૂદ કરી દીધું હતું ને અત્યારે પણ કોઈ પાકિસ્તાન ભાઈ નવા જનરલ આવેલા છે ધમકી મારે છે ભારતને પણ આપણે ખાલી એટલું જ કહીશું ભાઈ તું ધમકી બી મારમાં તારી ઓખાત એટલી પણ નથી કારણ કે એકવાર જો આ દેશે નક્કી કરી લીધું કે હુમલો કરશું તો સાંજ પણ નહીં પડે તમને હરાવતા અને તમારા દેશમાં ફરીથી સિંધુ સંસ્કૃતિની શરૂઆત થશે કારણ કે પરમાણુ બોમ્બ નાખવું હોય બધું નાશ થઈ ગયું હોય તો શરૂઆત તો નવેસરથી જ કરવી પડે આનો ડેમો આપણે નાઇન્ટીન સેવન્ટી વનમાં આપ્યો હતો ને તો ભાઈ ટ્રેલર હતું પિક્ચર તો હજી બાકી છે બરાબર છે ચાલો વર્ષ બે હજાર બાવીસની ઉજવણી કરીએ તો બે હજાર માં પણ એક નવો રેકોર્ડ બની ગયો છે જેમ કે વાયુસેના દિવસ વખત દિલ્હીની બહાર ચંદીગઢમાં પણ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ઉજવણી કરવામાં આવી છે ભૂલાઈ નહી અને આ વર્ષ આમ પણ આપણા માટે ઐતિહાસિક રહ્યું છે કારણ કે ભારતીય નૌસેનાને તેનો નવો ધ્વજ પણ મળી ગયો છે તમને ખબર હશે અત્યાર સુધી આપણી પાસે કેવું હતો ધ્વજ આવો હતો ને કઈક આપણો ધ્વજ હતો અંગ્રેજોની નિશાની જેવું દેખાતું હતું પણ વાંધો નહીં સરકારે ધ્વજ જ ચેન્જ કરી દીધો છે હવે જે આવ્યો છે એ સપ્ટેમ્બર બે હજાર બાવીસ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય નૌસેના ધ્વજમાં રહેલ અંગ્રેજોની સંસ્થાનવાદી નિશાની જે આ પ્લસ જેવી તમને દિશાની દેખાઈ રહી છે એને દૂર કરી નવા ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું છે શિવાજી મહારાજને આપણે સમર્પિત કર્યું છે માફ કર દેજો શિવાજી મહારાજ નહીં છત્રપતિ શિવાજી મહારાજ બરાબર ચલો આ નૌસેનાના ધ્વજના ઉપરના ડાબા ભાગે રાષ્ટ્રીય ધ્વજ છે અને ધ્વજની જમણી બાજુ

પ્રતીક દર્શાવે છે તો ફાઇનલી છત્રપતિ શિવાજી મહારાજને આપણે ટ્રિબ્યુટ આપ્યું છે કારણ કે એમણે પણ એટલી પાવરફુલ નૌસેના બનાવી હતી અને આજે આપણે જો આપણા મંદિરમાં જે જો આપણે દેવી દેવતાઓ છે તો એનું કારણ છત્રપતિ શિવાજી મહારાજ જેવા પ્રતાપી રાજાઓ જ છે મહારાણા પ્રતાપ બરાબર અને આવા અસંખ્ય રાજાઓ કે જેમનો ઇતિહાસ કદાચ ઈરાદાપૂર્વક સાફ કરી દેવામાં આવ્યો છે અને આપણને ખબર નથી

સમરાટ છત્રપતિ શિવાજી મહારાજ રાખવાનું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના જહાજોની સુરક્ષા માટે દરિયાઈ દળના રૂપમાં લશ્કરની રચના કરી હતી જે રોયલ ઇન્ડિયન નેવી તરીકે ઓળખવામાં આવતી હતી વર્ષ ઓગણીસો પચાસ માં જ્યારે નૌકા દળ પુનર્ગઠન કરવામાં આવ્યું ત્યારે આપણે ભારતીય નૌકા દળ ઇન્ડિયન નેવી તરીકે ઓળખવામાં આવ્યું હતું તેમનું ધ્યેય વાક્ય શું છે આપણી ઇન્ડિયન નેવીનું તો સમ નો વરુણ એટલે કે જેનો અર્થ વરુણ દેવ આપણા માટે મંગલકારી રહે વરુણ દેવ જે છે એ સમુદ્રના દેવતા છે ભૂલાય નહીં અને એટલા જ માટે ભારતે બે હજાર બાવીસમાં સૌથી મોટી ટોર્પીડો પણ લોન્ચ કરી છે ટોર્પીડો એટલે સમુદ્રની અંદર મારવામાં આવતી મિસાઇલ તો તેનું નામ પણ આપણે રાખ્યું છે વરુણાસ્ત્ર આપણી ઇન્ડિયન નેવી નું મુખ્યાલય નવી દિલ્હી ખાતે સ્થિત છે નેવી ના ચીફ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે ઓળખાય છે હાલમાં નૌસેનાના પચીસ માં ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એટલે કે એડમિરલ આર હરિકુમાર છે બરાબર છે ભૂલાય નહીં હાલો ચાલો ટૂંક સમયમાં શિક્ષક સર સંજય સરનો ટેટ ટાટ માટેનો ઓનલાઈન અને રેકોર્ડેડ વિડીયો કોર્સ આવી ગયો છે જોઈ શકો છો અહીંયા તમે માહિતી કેટલી પ્રાઇસ છે ને વધારે માહિતી જોતી હોય તો તમે આપણી સંસ્થામાં પણ કોલ કરી શકો છો આગળ વાત કરીએ ગુજરાતમાં પંદરમી વિધાનસભાની ચૂંટણી વિઠ્ઠલભાઈ પટેલ ભવન તમે જોઈ શકો છો અને આ વર્ષે વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં ભાઈ ઇતિહાસ બની ગયો છે કારણ કે ફાઇનલી માધવસિંહનો રેકોર્ડ તૂટી ગયો છે અને ભાજપે એક નવો જ કીર્તિમાન બનાવી દીધો છે છ્યાસી ટકા સીટ કવર કરી લીધી છે વિચાર કરો અધ કહેવાય અને બધી જ માહિતી તમને ખબર છે તો તમને એમ થશે સર આ બધું તો અમને ખબર છે તો આ ટોપિક લેવાનું કારણ શું તો આ ચૂંટણીમાંથી ઘણી એવી પણ બાબતો નીકળે છે કે જે તમારા બંધારણ રિલેટેડ છે અને આ ચૂંટણી મારે નથી પૂછવી તો એ બંધારણના પોઈન્ટ પણ પૂછી શકું જેમ કે આમ આદમી પાર્ટી ભલે હારી ગઈ છે પણ તે નેશનલ પાર્ટી બની ગઈ છે કારણ કે ગુજરાતમાં સાડા બાર ટકા જેટલું વોટ શેર થઈ ગયું છે તો નેશનલ પાર્ટી બનવા માટે શું શું ક્રાઈટેરિયા છે શું ફાયદા છે આ બધી ચૂંટણી થઈ તો એમાં પણ શું બાબતો તમને પૂછાઈ શકે એ જોઈએ થોડીક વસ્તુ આઈડિયા હશે ને થોડુંક તમને નવું જાણવા મળશે તો ડિસેમ્બર રોજ ગુજરાતમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં ભાજપ સરકારે ઐતિહાસિક એકસો છપ્પન બેઠકો સાથે વિજેતા બની છે બરાબર ફાઇનલી ગુજરાતના લોકોએ સાબિત કરી દીધું કોઈ પણ રેવડીથી ભાઈ અમે લાભ લાભ મેળવવાના એવો વેમ કાઢી નાખજો અમારામાં દમ છે વીજળી બિલ ભરવાનું અમારામાં બધું જ દમ છે આઈડિયા આવે છે કારણ કે એ મફતનું રાજકારણ ઓવરઓલ આપણને મોંઘું જ પડત અને એ આઈની જનતાને ખબર હતી કારણ કે જે કાંઈ પણ મફત આપશે આપશે તો તમારાને મારા ટેક્સના રૂપિયામાંથી વાંધો નહીં વિકાસ આવી ગયો છે કેમ વિકાસ બોલું છું એકસો છપ્પન સીટ તો લોકોનો કંઈક તો હશે આશા લોકોનું કંઈક તો સારું કામ કર્યું હશે બરાબર છે આ સાથે સાતમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની એકસો ઓગણપચાસ બેઠકનો રેકોર્ડ પણ તૂટી ગયો છે પંદરમી વિધાનસભા ચૂંટણીનો રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો એકસો છપ્પન કોંગ્રેસે પણ ભાઈ રેકોર્ડ બનાવ્યો છે બરાબર અત્યાર સુધીના ઇતિહાસની સૌથી ઓછી સેટ મેળવેલી છે આમ આદમી પાર્ટી પાંચ સીટ મેળવેલી છે પણ બે ફાયદા થયા છે કે આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે હવે ઊભું થઈને આવ્યું છે કારણ કે પાંત્રીસ કરતાં વધારે સેટમાં તો આમ આદમી પાર્ટી સેકન્ડ નંબર ઉપર છે તો ઇન ફ્યુચર હું કહી શકું છું મજબૂત વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી રહેશે અન્યની વાત કરું તો ચાર સીટ છે ટોટલ બેઠકો હતી એકસો બ્યાસી જીતવા માટે તમારે જોઈએ સૌથી વધારે બેઠક ધરાવતો જિલ્લો છે અમદાવાદ અને સૌથી ઓછી આવશે ડાંગ આગળ વાત કરીએ તો વિધાનસભાની મહત્તમ બેઠકો ભારતમાં કેટલી છે આપણે સોરી કેટલી રાખી શકાય પાંચસો ન્યૂનતમ સાહીઠ હોવી જોઈએ રાજ્ય સરકારના બંધારણીય વડા કોણ રહેશે રાજ્યપાલ રાજ્ય સરકારના વડા રહેશે મુખ્યમંત્રી ખબર હોવી જોઈએ ઓકે ચૂંટણી સંબંધિત વિશેષ બાબતોનું જો તમને કહું તો સંસદ દ્વારા પ્રતિનિધિત્વ ધારો ઓગણીસો પચાસ અને પ્રતિનિધિત્વ ધારો ઓગણીસો એકાવન હેઠળ ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા નક્કી કરે છે સામાન્ય રીતે ત્રણ પ્રકારની ચૂંટણીઓ હોય છે સામાન્ય ચૂંટણી 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 અને મધ્યસ્થ તો તો એ જોઈએ શું છે લોકસભા રાજ્ય વિધાનસભા પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા ભંગ કરવામાં આવે જેમ કે આપણા રૂપાણી સાહેબની સરકાર હતી એમાં તમને ખબર હોય તો શું આપણે સોરી રૂપાણી સાહેબમાં તો એવું નહીં થાય પણ તમને ખબર હોય તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી અથવા મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર હતી શિવસેના એનસીપી અને આપણે શરદ પવારની પાર્ટી હતી અને કોંગ્રેસની પાર્ટી હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તો એ ત્રણની સરકાર હતી એમાં તમે જોઈ શકો છો કે ઘણા એમએલએ હતા તેમણે પાર્ટી બદલી નાખી તેઓ આવી ગયા જે થયું તે પણ આના લીધે શું થયું કે સરકારે બહુમતી ગુમાવી પાર્ટી પડી ભાંગી તો એવા કેસમાં શું થશે કે એવા કેસમાં જે બીજી પાર્ટી હશે તેમને બહુમતી સાબિત કરવાનો મોકો આપવામાં આવશે જો તેઓ પણ બહુમતી સાબિત નથી કરી શકતા તો શું થશે તો એને ભંગ કરવામાં આવશે અને નવી ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી તરીકે ઓળખવામાં આવશે આવું તમને ખબર હોય ને તો દિલ્હીમાં થયું તું જ્યારે સૌપ્રથમ વખત બે હજારને તેરમાં આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીમાં ચૂંટાઈને આવી હતી ત્યારે તેણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને આ ગઠબંધન બે વર્ષ પણ નહોતું ચાલ્યું બે વર્ષમાં અરવિંદ કેજરીવાલને થયું કે ભાઈ કોંગ્રેસ સરકાર જે છે ભ્રષ્ટ પાર્ટી છે મારે એમની સાથે સત્તા ચલાવી નથી અને ભાજપ સાથે તો તમને ખબર જ હતી કોઈ કાલે તેવું ગઠબંધન કરી શકે એમ નહોતા તો શું થયું ભંગ થઈ ગઈ વિધાનસભા ભંગ થઈ ગઈ અને નવેસરથી ચૂંટણી થઈ જેમાં તેમણે બે હજાર પંદરમાં સિત્તેર સીટમાંથી ઐતિહાસિક સડસઠ સીટ મેળવી હતી તો એને શું કહેવાય મધ્યસ્થ ચૂંટણી કહેવામાં આવશે તથા ગૃહમાં કોઈ પ્રતિનિધિનું વિશેષ કારણોસર સ્થાન ખાલી પડે તો તે પરિસ્થિતિમાં થનારી ચૂંટણી પેટા ચૂંટણી કહેવામાં આવે છે જેમ કે જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી ચાલતી હતી ત્યારે તમે જોયું કે યુપીમાં મેનપુરીની લોકસભાની સીટ ઉપર પણ ચૂંટણી ચાલી રહી હતી કે જેમાં ડિમ્પલ યાદવ અઢી લાખ મત કરતાં પણ વધારે માર્જિનથી જીતા શું કામ ખાલી પડી મુલાયમસિંહ યાદવનું નિધન થઈ ચૂક્યું હતું માટે એ વિશેષ કારણોસર થયું મૃત્યુ થયું સીટ ખાલી પડી માટે ત્યાં જે ચૂંટણી થઈ તેને શું કહેવાય આખી યુપીની લોકસભાની નથી થઈ એક જ સીટની થઈ તો એને આપણે કીધું પેટા ચૂંટણી આ બંને ચૂંટણી છ મહિનાની અંદર કરવી જરૂરી હોય છે વર્ષ ઓગણીસો ને ચુમ્મોતેર માં તારકુંડે સમિતિ દ્વારા મતદારની ઉંમર અઢાર વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને એકસઠમો બંધારણીય સુધારો ઓગણીસો દ્વારા લાગુ પણ કરવામાં આવ્યું હતું બરાબર છે ઓકે તો હવે નેક્સ્ટ જે છે એ આપણે જોવાનું છે કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો કારણ કે જેવી પાંચ સીટ આવી હાર કન્ફર્મ થઈ ગઈ એટલે અરવિંદ કેજરીવાલજીએ ટ્વીટ કરીને શું કીધું કે ભાઈ અમે ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ કે તમે અમને નેશનલ પાર્ટી બનાવી કારણ કે ગુજરાતમાં તેમને વોટ શેર મળ્યો બાર પોઈન્ટ નવ ટકા તેની સાથે હવે દેશમાં નેશનલ પાર્ટીની સંખ્યા કેટલી થઈ ગઈ નવ નવમી પાર્ટી થઈ આમ આદમી પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ સમાજવાદી પાર્ટી માયાવતી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસવાદી સીપીઆઈ એમ બંને લેફ્ટ પાર્ટી છે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપી એટલે શરદ પવારની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી અને આમ આદમી પાર્ટી એમ દેશમાં હવે નવ નેશનલ પાર્ટી બની ગઈ છે શરતો કઈ કઈ આવશે રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક પક્ષોની માન્યતા માટેની શરતોની વાત કરું તો ત્રણ અલગ અલગ રાજ્યોમાંથી કુલ લોકસભાની બેઠકોમાંથી બે ટકા બેઠકો એટલે કે અગિયાર બેઠકો જીતવી જરૂરી છે આઈડિયા આવે છે અગિયાર બેઠકો જીતવી જરૂરી છે તો અથવા આ શરત જો તમે ફૂલ નથી કરી શકતા તો બીજી શરત કઈ આવશે લોકસભા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કુલ માન્ય મતના મત તથા લોકસભાની ચાર બેઠકો જીતવી જરૂરી છે અથવા ત્રીજી શરત આવશે ચાર કે તેથી વધુ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ તરીકે માન્ય પક્ષ હોવો જોઈએ તો આપણી આમ આદમી પાર્ટી છે એની પાસે ચાર રાજ્યોમાં કુલ મતમાં છ ટકાથી વધારે મત થઈ ગયા છે દિલ્હીમાં સરકાર પંજાબમાં સરકાર ગોવામાં સાડા છ ટકા અને ગુજરાતમાં ટકા માટે તેઓ નેશનલ પાર્ટી બનવા માટે એલિજિબલ થઈ ગયા છે પછી તમે ચૂંટણીમાં વાંચ્યું હશે કે ભાઈ ઘણી જગ્યાએ અમુક ઉમેદવારો કરતા તો નોટાને વધારે મત મળેલા છે તો આ નોટા શું છે તો ભારતમાં વર્ષ બે હજાર તેરમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નોટાનો વિકલ્પ શરૂ કરવામાં આવ્યો હતો કે જેનાથી ચૂંટણીમાં પોતાની પસંદગીના ઉમેદવાર ન હોય તો મતદાર નોટાના વિકલ્પનો ઉપયોગ કરી શકે છે અને ભારત નોટાનો વિકલ્પ આપનાર ચૌદમો દેશ બન્યો હતો પણ આપણે અહીંયા નોટા જેટલું પાવરફુલ હોવું જોઈએ તેટલું નથી જેમ કે બહારના દેશોમાં જો નોટા તમે યુઝ કરો છો અને જે કેન્ડિડેટ છે જેટલા ઊભેલા એની કરતાં નોટાને જો વધારે મત મળે તો ફરીથી ચૂંટણી કરવી પડે પણ આપણા દેશમાં કેવું છે નોટા એટલે એક પ્રકાર તમારો મત ફેલ ગયો કે ભાઈ તમે આખા કોઈ પણ એક પક્ષ છે વિધાનસભાનો આખા જિલ્લાના બધા જ લોકોએ નોટામાં મત નાખ્યો તો ઉમેદવાર પોતાને તો મત નાખવાનો જ છે તો એને પોતાને મત નાખવાનું એક મત એને મળ્યો નોટામાં એક લાખ મત છે તો શું થાય તો બી એ વિજેતા થઈ જશે એટલે થોડુંક નોટા પાવરફુલ કરવાની જરૂર તો છે પણ થશે વાંધો નહીં

હિતેન્દ્રભાઈ દેસાઈ પછી સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે ઇતિહાસ બનાવ્યો હતો એકસો ઓગણપચાસ સીટ લાવીને ત્યારબાદ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ એની પછી સુરેશ મહેતા પછી શંકરસિંહ વાઘેલા દિલીપ પરીખ ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ શોભાવનાર ત્યારબાદ આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અને વર્તમાન છે ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂલાય નહીં અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી તેઓ ચૂંટાઈને આવેલા છે આગળ વાત કરીએ તો ભાઈ આપણી ગુજરાતની ભૂગોળ જે છે એનો ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ આવી ગયો છે માહિતી જોઈતી હોય તો ઓફકોર્સ તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર્ટ આપેલો છે તમે જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે પરચેસ કરી શકો છો આજનો છેલ્લો ટોપિક છે કે ભારતની પ્રથમ જોઈ શકો છો આ ટોપિક છેલ્લો રાખવાનું કારણ જ એ છે કે એક પ્રકારે પોઝિટિવ પોઈન્ટ છે કે દેશે સૌપ્રથમ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાની સ્થાપના કરી દીધી છે પણ આત્મહત્યા એ બહુ નેગેટિવ પોઈન્ટ અહીંયા તમે જોઈ શકો છો આ બાળકીને કે ભાઈ આ એક પ્રકાર તમે શું છે ડિપ્રેશન તમે જોઈ શકો છો કારણ કે એક વસ્તુ છે કે આપણા જે માતા પિતા હતા એમાં એક બાબત બહુ સારી હતી કે ક્યારેય ક્યારે અને કેટલા લાડ લડાવે લડાવાને બહુ સારી રીતના ખબર હતી કે સમય આવે તમને પ્રેમ પણ કર્યો સમય આવે જ્યારે જરૂર પડી તો તેઓએ ઉગ્ર સ્વરૂપ પણ લીધો છે ને આ ઉગ્ર સ્વરૂપના લીધે આપણે શું થયું ક્યારેય પણ જીવનમાં નાસીપાસ નથી થતા નાનપણમાં માર ખાધો હોય મમ્મી પપ્પા ખીજવાયા હોય જેનાથી આપણું મનોબળ મજબૂત થાય છે પણ હવેના બાળકો તમે જોતા હશો જે માગે તે માતા પિતા લાવી આપે છે તેમને નાનેથી એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે શું સફળ બનો સફળ બનો સફળ બનો બસ આ જ વસ્તુ શીખવાડવામાં આવે છે અને આ બધી રેસમાં બાળક બિચારો એટલો ડિપ્રેશનમાં આવે છે અથવા તો માગી એ વસ્તુ મળેલી છે એટલે ક્યારેક તમે ના પાડશો ક્યારેક ખીજવાશો તો એટલું ખરાબ લાગે છે અને એ બાળક કંઈ પણ વિચાર્યા વગર સુસાઇડ એટેમ્પ કરે છે તો કદાચ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ભગવાનને હું પ્રાર્થના કરું તમે બધા જ સફળ થાઓ પણ ના સફળ થાવ તો તો જીવન પૂરું નથી થતું એક યાદ રાખજો તમારા લોકોના મમ્મી પપ્પા સરકારી અધિકારી નથી છતાં પણ તમને એકદમ સારું જીવન આપી રહ્યા છે બરાબર તો શીખવાનું આ જ છે કે તમે આ નોલેજ લેવા આવી રહ્યા છો અધિકારી બનવા આવ્યા છો તો આ બધું સિલેબસ તમારું એક પ્રકાર ઇમ્પ્રુવમેન્ટ કરે છે તો પોતાની જાત પર વિશ્વાસ લાવવાનો છે અને સરકાર પણ આ સુસાઇડ ઘટાડવા માટે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભારતની પ્રથમ રાષ્ટ્રીય આત્મ નિવા આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાની સ્થાપના કરી છે શું છે તે જોઈ લઈએ તાજેતરમાં ભારત સરકારનું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે તેમણે રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાની ઘોષણા કરી છે આ નીતિની ઘોષણા ભારત દ્વારા આત્મહત્યા નિવારણ માટેનું એક સકારાત્મક પગલું છે વ્યૂહરચના વિશેની જો વાત કરીએ તો આગામી ત્રણ વર્ષમાં આત્મહત્યા માટે અસરકારક આગામી ત્રણ વર્ષમાં આતે આત્મહત્યા માટે અસરકારક દેખરેખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તમામ જિલ્લાઓમાં જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી આત્મહત્યા નિવારણ સેવાઓ પ્રદાન કરશે કારણ કે બાળક જે છે જો એ ઘરે નથી બોલી શકતું સુસાઇડ કરવાનું કારણ શું હશે ઘરે નથી બોલી શકતું તે કદાચ બહાર નથી બોલી શકતું તો આવા કદાચ મનોરોગ બાહ્ય રોગી વિભાગ હશે તો ત્યાં જશે ત્યાં કદાચ એ પોતાની મનની વ્યથા ઠાલવશે તો કદાચ રિલેક્સ થશે અને સુસાઈડ કરવાનો વિચાર છોડી શકે એટલે હંમેશા કંઈ પણ છે તમારાથી કંઈ પણ ભૂલ થયેલી છે પોતે પહેલાં એક્સેપ્ટ કરો અને ઘરે તમે જણાવી દો કારણ કે તમારા માતા પિતા માટે તમારે જે બોલો છો કે ભાઈ મને આવું થાય છે ને મને આત્મહત્યાના વિચાર આવે છે એક વસ્તુ યાદ રાખજો માતા પિતા કે પરિવાર માટે તમે જ મહત્ત્વના છો તમારું રિઝલ્ટ મહત્ત્વનું નથી એ તમને સમજાવશે ને કંઈક માર્ગદર્શન આપશે પણ તમે નથી જઈ શકતા તો સરકાર હવે તમારા માટે આ કાર્ય કરશે આગળ વાત કરીએ તો આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય આગામી આઠ વર્ષમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં માનસિક સુખાકારી અભ્યાસક્રમને એકીકૃત પણ કરશે શાળા લાઈફથી જ હવે આપણે શરૂ કરાવશું જેનાથી માનસિક રીતે મજબૂત થઈ શકો આ વ્યૂહરચનામાં આત્મહત્યાના જવાબદાર મીડિયા રિપોર્ટિંગ માટે દિશા નિર્દેશો વિકસાવી અને આત્મહત્યાના સાધનો સુધીની પહોંચને પ્રતિબંધિત કરી આત્મહત્યાના કિસ્સાઓને ઘટાડવાની કલ્પના કરશે જેમ કે તમને ખબર હતી કે આપણા દેશમાં જો એસિડ એટેકની ઘટના એટલી બધી વધી ગઈ તો સરકારે અત્યારે સામાન્ય દુકાનો પર એસિડ વેચવા પર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે સામાન્ય વ્યક્તિની પહોંચથી દૂર કરવામાં આવ્યું છે જેમ કે હવે કોઈ પણ આત્મહત્યા માટે જે જે લોકો ઉપયોગ કરે છે એ વસ્તુ બી જે લોકો વહેંચે છે તો એના માટે પણ કડક નિશા આપણે શું કહેવાય દિશા નિર્દેશો લાગુ કરવામાં આવશે ધ્યાન રાખવાનું છે ભારતની આ વ્યૂહરચના જે છે એ આત્મહત્યા નિવારણ માટે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ચાલતી રણનીતિને અનુરૂપ છે હવે તમે જોવો કે સરકારે કેમ આ વસ્તુ નક્કી કરેલી છે તો ભારતમાં આત્મહત્યાની વાત કરું તો પ્રતિવર્ષ આત્મહત્યાના કારણે એક લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે જેમાં પંદરથી થી ઓગણત્રીસ વયના લોકો સૌથી વધુ છે અને આ એક લાખ તો કેવા છે જે ઓફિશિયલી નોંધાયેલા છે ઘણા મા બાપ તો બિચારા સમાજની શરમે કારણ કે આત્મહત્યા કરી હોય એટલે બહુ ખરાબ બાબત કહેવાય લોકો ક્યારે એવું નહીં વિચારે કે કંઈક દીકરામાં કે દીકરીમાં કંઈક માનસિક ટેન્શન હશે ને આત્મહત્યા કરી હશે જવાબદાર તો માતા પિતા પતિ કે સમાજ જ થાય છે તો ઘણી બધી વસ્તુમાં તો આવું વસ્તુ બહાર પણ આવતી નથી પણ ઓફિશિયલી એક લાખથી વધારે લોકો જીવ ગુમાવે છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનની વાત કરીએ તો આત્મહત્યાનો દર પ્રતિ એક લાખની વસ્તીએ જે દસ પોઈન્ટ બે હતો તે વધીને અગિયાર પોઈન્ટ ત્રણ થયો છે જે દેશમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ દર્શાવે છે જેને ઘટાડવાનું છે યુવાનો વધારે કરી રહ્યા છે દેશનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે તો આ આત્મહત્યા પીડિતોમાં સૌથી વધુ દૈનિક વેતનભોગી મજૂરોનો સમાવેશ થાય છે કારણ કે પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે લોકોને ઊંચા વ્યાજ દરે રૂપિયા લેવા પડે છે ક્યારેક રોજગારી નથી મળતી તો પોતાના પરિવારને તેઓ જોઈ નથી શકતા ભૂખ્યા તો આ દૈનિક મજૂરો જે છે વેતન ભોગી મજૂરો તેઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે જેમનો હિસ્સો પચીસ ટકાથી પણ વધુ છે જ્યારે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત વ્યક્તિઓનો હિસ્સો છ છ ટકા છે બરાબર એમાં પણ વધારે જ છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર ભારતમાં આત્મહત્યાઓની સંખ્યા બાબતે મહારાષ્ટ્ર ટોચ પર છે ત્યારબાદ તમિલનાડુ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને કર્ણાટક આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ આત્મહત્યા દિલ્હીમાં નોંધાયેલ છે અને આત્મહત્યા નિવારણ માટે ભારત સરકારે કઈ કઈ પહેલો કરેલી છે આ પહેલી વખત નથી ઘણી બધી વખત ભારત સરકારે અમુક પહેલો ઇનિશિયેટિવ લોન્ચ કરેલું જ છે તો કયું આવશે મેન્ટ બે હજાર સત્તર જેનો આત્મહત્યાના પ્રયાસોને ગુનાહિત અપરાધ જાહેર કરવામાં આવેલ છે બીજું આવશે મનોદર્પણ પહેર આ શું છે તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય કે જે હાલમાં શિક્ષણ મંત્રાલય તરીકે પણ આપણે ઓળખીએ છીએ દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પરિવારના સભ્યો અને શિક્ષકોને કોરોના મહામારી સમયે તેમના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે મનોવૈજ્ઞાનિક સહાય કરવાનો હતો આગળ વાત કરીએ તો કિરણ હેલ્પલાઇન આત્મહત્યાના વિચારો બીમારીવાળા લોકો માટે શરૂ કરવામાં આવી છે ક્યારેય પણ તમને જો અતિશય ચિંતા તણાવ કે આત્મહત્યાના વિચારો આવે છે ચોવીસ કલાક સાત દિવસ ગમે ત્યારે તમે આની ઉપર કોલ કરી શકો છો નંબર છે વન ઝીરો ઝીરો ડબલ નાઇન ઝીરો ઝીરો વન નાઇન તાત્કાલિક અસરથી એ લોકો તમને માર્ગદર્શન આપશે અને આત્મહત્યા ના કરવા માટેના પણ હજારો કારણ આપશે બરોબર છે આગળ વાત કરીએ તો આત્મહત્યા શું છે જ્યારે લોકો પોતાનું જીવન સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે અથવા ધ્યેય સાથે પોતાને નુકસાન પહોંચાડે છે અને એના પરિણામે તેઓ મૃત્યુ પામે છે તો તેને આત્મહત્યા કહેવામાં આવે છે આત્મહત્યાનો પ્રયાસ તો જ્યારે લોકો પોતાનું જીવન સમાપ્ત કરવાના ધ્યેય સાથે પોતાને નુકસાન પહોંચાડે છે પરંતુ તેઓ પામતા નથી તો તેઓને આપણે તેવી ઘટનાને કહેવામાં આવશે આત્મહત્યાનો પ્રયાસ આગળ આત્મહત્યા કારણોમાં પારિવારિક સમસ્યાઓ આવે છે વધારે લગ્ન સંબંધિત સમસ્યાઓ દહેજ આઈડી આવે છે ત્યારબાદ આવશે સ્વાસ્થ્ય સમસ્યાઓ કારકિર્દીની સમસ્યાઓ પ્રેમ સંબંધ આર્થિક બાબતો જે કારણ જાણે છે એ વ્યક્તિ તો જતો રહ્યો છે સસ્પેન્સ જ રહે છે અને આ નીતિમાં જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગની આત્મહત્યાને યોગ્ય પગલાઓ થકી રોકી શકાય છે પારિવારિક સમસ્યાઓ

ભાઈ થઈ છે નથી સારું થતું જાગે ત્યારથી સવાર મનોબળ મજબૂત કરો કંઈક દોડધામ કરો કંઈક કરો તમારું સ્વાસ્થ્ય સારું થશે અને નહીં થાય તો પહેલા કરવાથી પણ પચાસ ટકા રોગ ઘટી જાય કારકિર્દીની સમસ્યા બની જાઓ તો બહુ સરસ ના બન્યા તો શું થઈ ગયું જીવન નથી અટકતું આ દુનિયામાં બધા જ લોકો તલાટી બની જશે તો બી આ દુનિયાનો સર્વનાશ થઈ જાય બધી જ ક્ષેત્રમાં લોકો તો જોશે ને પોતાની સ્કિલ ડેવલપ કરો એનાથી જ તમારું ભલું થશે તલાટી બનવાથી જીવન સેટ થઈ જાય એવું બી નથી આઈડિયા આવે છે ને ચલો પછી પ્રેમ સંબંધ તો ભાઈ પ્રેમ પ્રેમ બધું પહેલા હતું સાચું કાઈ નથી કારકિર્દી સેટ કરો સાચો પ્રેમ ફરીથી થઈ જશે અને આર્થિક બાબતો તો ભાઈ આર્થિક બાબતો નથી તમારી તો એમ થાય હું મરી જાઉં છું એલા ભાઈ પોતાના પર નિરીક્ષણ કરો ખોટા ખર્ચા છે ઘટાડો વસ્તુ ખર્ચો કરવો હોય તો એક જ બાબત મહિના બાદ પર તમને થાય છે નહીં આ વસ્તુ મારે જોઈશે તો જ લો બાકી આજના સમયમાં આર્થિક સમસ્યા માટેનું સૌથી મોટું કારણ છે જરૂરિયાત નથી છતાં પણ વસ્તુ લેવીને એ પણ ઈ એમ લેવી ચક્કરમાં મરી જાય છે તો બધી સમસ્યાઓને તમે રોકી શકો છો શાંત શાંતે વિચારો તમે જતા રહેશો તો પાછળ તમારો પરિવાર પણ અટવાઈ જશે વિચારવાનું છે અને આના માટે જ સરકારે શરૂ કરેલું છે રોકવા માટેના ઉપાયો શું છે તો ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઘણું ઓછું બજેટ ફાળવવામાં આવે છે તેમાં પણ માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણો ઓછો ખર્ચ થાય છે તેથી સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ બજેટ ફાળવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે થતી આત્મહત્યાઓને ઓછી કરી શકાય છે અને થશે બરોબર છે ભારતમાં ઘણા લોકો કીટનાશકોનો ઉપયોગ કરીને આત્મહત્યા કરે છે તેથી આવી દવાઓનો ઉપયોગ સંબંધિત દિશા નિર્દેશોને વધુ સખત બનાવવા જોઈએ જેથી આ દવાઓ સરળ થતી કોઈ પણ વ્યક્તિ મેળવી શકે નહીં યોગ્ય રોજગારીનું તમે સર્જન કરશો તો કારકિર્દીની સમસ્યાઓ તથા આર્થિક બાબતોને કારણે થતી આત્મહત્યાઓ પણ ઓછી કરી શકાય છે તો આ જ બધા રસ્તા હતા ગણિતના પણ હવે આપણે ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ આવી ગયા છે કુણા સરનો કોર્સ તમે પરચેસ કરી શકો છો એઝ ઇટ ઇઝ રિઝનિંગનો પણ સરનો કોર્સ આવી ગયો છે અહીંયા સરનું નામ તમે જોઈ શકો છો અનિત સર રિઝનિંગના માસ્ટર છે તમે એમનો કોર્સ પણ જોઈ શકો છો અને

અને આઈ હોપ કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે બાકી આવતા અઠવાડિયે નવા કરંટ અફેર્સ અને નવા જોશ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત